નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 સુધી અભ્યાસ કરી ગયા હતા. 13.2ના બધા દાખલા આપણે પૂર્ણ કરી ગયા હતા. એના અગાઉ જે આપણે ઉદાહરણ નંબર 5 અને 6 બે ઉદાહરણ બાકી હતા તે આજે આપણે જોવાના છે. પાઠ્યપુસ્તકમાં ગણેલા છે, આજે આપણે માત્ર સમજી લઈએ બરાબર કે ઉદાહરણમાં કરવાનું શું છે. તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 ની રકમ એવી છે કે શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. તમે બધાએ શેડ જોયો છે બરાબર. આ શેડનો આકાર લંબગન ઉપર અર્ધ નળાકારથી બંધ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, નીચેનો ભાગ લંબગન છે અને ઉપરનો ભાગ છે એ અડધો નળાકાર, કાપેલો અડધો નળાકાર છે, અર્ધ નળાકારથી બંધ છે. તે શેડના પાયાનું માપ બરાબર 7 મીટર × 15 મીટર છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, અને લંબગનની ઊંચાઈ 8 મીટર છે, એ પણ આકૃતિમાં દર્શાવેલી છે. તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. તો આપણે શેડનું ઘનફળ શોધવાનું છે. હજી આપણે રકમમાં સાથે સાથે કીધું છે કે ઉપરના શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ બરાબર, ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન. શું કીધું? જેની અંદર જે મશીનરી છે ને એનું ઘનફળ આપણે કીધું એ 300 મીટર ઘન છે, અને 20 કારીગર છે. પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ઘન છે. તો આ શેડમાં કેટલી હવા હશે? અને પાઈ બરાબર 22/7 આપણે લેવાના છે. પહેલી વાત તો આ છે કે આપણે આ શેડનું ઘનફળ શોધવાનું છે બરાબર. ઘનફળ કઈ રીતે મળશે? તો કે નીચેનો ભાગ લંબઘન છે, ઉપરનો ભાગ અર્ધ નળાકાર છે. બેના ઘનફળનો સરવાળો કરશો એટલે આપણે ઘનફળ મળશે. પેલા કેવું ઘનફળ શોધવાનું છે? તો કે શેડ ખાલી હોય, ખાલી એટલે અંદર મશીનરી નથી અને કારીગર ન હોય ત્યારનું ઘનફળ આપણે શોધવાનું છે. પછી એમાંથી આપણે જે મશીનરી જગ્યા રોકી છે એ મશીનરીનું ઘનફળ બાદ કરવાનું છે, અને 20 કારીગર જગ્યા રોકી છે એ ઘનફળ આપણે બાદ કરવાનું છે. તો શું લખ્યું જુઓ, શેડની હવાનું ઘનફળ જ્યારે શેડમાં કારીગરો અને મશીનરી ન હોય બરાબર, આ ક્યારનું ઘનફળ આપણે શોધવાનું છે? તો કે શેડમાં કારીગર કે મશીનરી ન હોય ત્યારે. એ લંબઘન અને અર્ધ નળાકારની અંદર રહેલી હવાના ઘનફળના સરવાળા જેટલું છે. તો ચાલો આપણે સૌ પ્રથમ એમાં જે આપેલી છે લખી નાખી. લંબઘનની લંબાઈ L બરાબર 15 મીટર, પહોળાઈ B બરાબર 7 મીટર, ઊંચાઈ H બરાબર 8 મીટર, જ્યારે અર્ધ નળાકારનો વ્યાસ D બરાબર 7 મીટર આપ્યો છે. ત્રિજ્યા થશે 7/2 મીટર, અને અર્ધ નળાકારની ઊંચાઈ આપેલી છે 15 મીટર. તો આપણે એનું ઘનફળ શોધવા જઈએ બરાબર, તો કઈ રીતે મળે? તો કે નીચેનો ભાગ લંબઘન છે, લંબઘનનું ઘનફળ વત્તા 1/3 નળાકારનું ઘનફળ, એટલે કે નળાકાર કેવો છે? અર્ધ નળાકાર છે, તેનું અડધું. લંબઘનના ઘનફળનું સૂત્ર થાય LBH, અને નળાકારનું એટલે πr²h છેદમાં 2 મૂકી દો એટલે અડધો નળાકાર થઈ જાય. બધાની કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો એટલે આપણે જવાબ આવશે 1128.75 મીટર ઘન. રેડી? આ શેનું મળ્યું? તો કે આખો શેડ જયારે ખાલી હતો, અંદર કારીગર નતા, મશીનરી નહોતી, ત્યારનું ઘનફળ હતું. હવે આપણે મશીનરીએ રોકેલી જગ્યાનું ઘનફળ રકમમાં આપેલું છે 300 મીટર² અને કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ બરાબર. એક કારીગર કેટલી જગ્યા રોકે છે? તો કે 0.08. કેટલા કારીગર છે? 20. બેનો ગુણાકાર કરી તો કેટલું આવે? 1.6 ઘન મીટર. રેડી? તેથી મશીનરી અને કારીગર સાથે શેડમાં હવાનું ઘનફળ, ટૂંકમાં હવે આપણે જે ઘનફળ શોધ્યું હતું એની અંદરથી મશીનરી અને આ કારીગરોનું ઘનફળ શું કરવાનું છે? બાદ કરવાનું છે, એટલે આપણે જવાબ મળશે 827.15 ઘન મીટર. ચાલો ત્યાર પછીનું ઉદાહરણ, ઉદાહરણ નંબર 6. છઠ્ઠું ઉદાહરણ એવું છે કે એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયાના અર્ધગોલક ભાગ ઉપર ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ક્ષમતા 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા, પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા શોધો. અને પાઈ બરાબર 3.14 આપણે લેવાના છે.
તમે જો આકૃતિ જોઈ શકો છો, પેલા પ્રશ્ન સમજો બરાબર. આપણે ખબર છે આપણે ઘણી વાર જ્યુસ પીવા ગયા હોય ત્યારે અંદર જ્યુસ ઓછો સમાય, એટલા માટે જ્યુસ વાળા શું કરે છે, કેવો પ્યાલાનો ઉપયોગ કરે છે, કે નીચેથી અંદર ઉપસી આવેલો હોય, અંદર જો અર્ધગોળાકાર ભાગ ઉપસી આવેલો છે જેથી એમાં જ્યુસ ઓછો સમાય. હકીકતમાં વાસ્તવિક પ્યાલો આવો છે, પણ આપણે જોવા જાય ને તો અંદર જે ભાગ ઉપસી આવેલો છે એ ઉપસેલો ન દેખાય, નીચે આમ સમાંતર દેખાય છે બરાબર. એટલે આપણે આવો આ બેનો તફાવત શોધવાનો છે. તો ચાલો, આપણે બધી વિગત આપેલી છે. પ્યાલાની અંદરનો વ્યાસ 5 સેમી છે તો ત્રિજ્યા સાથે 5/2 એટલે કે 2.5 સેમી. પ્યાલાની ઊંચાઈ 10 સેમી. પ્યાલાની આભાસી ક્ષમતા બરાબર, કે આપણે જોડે ઉપસી આવેલો ભાગ દેખાતો નથી તો એનું સૂત્ર શું થાય, તો કે π r² ક્ષમતા એટલે ઘનફળ. પાય બરાબર 3/14 લેશું, ત્રિજ્યા એટલે 2.5 × 2.5 શું કામ, તો કે એનો વર્ગ છે, અને ઊંચાઈ h = 10. આમ કરવા જાશું તો પ્યાલાની આભાસી ક્ષમતા મળશે 196.25 ઘન સેમી અથવા સેમી ઘન. હવે આપણે જોવાનું છે આભાસી મળી ગયા આપણે, પણ વાસ્તવિકમાં કેવું છે, તો કે અંદરનો ભાગ અર્ધગોલક ઉપસી આવ્યો. તમે આકૃતિમાં જોઈ શકો છો અંદરનો ભાગ કેવો છે, અર્ધગોલક છે. તો કુલમાંથી અર્ધગોલકનું બાદ કરવાનું થાય, પણ પ્યાલાની વાસ્તવિક ક્ષમતા એ પ્યાલાના ઉપસી આવેલા અર્ધગોલકના કદ જેટલી ઓછી છે, એટલે કે અર્ધગોલકનું સૂત્ર શું થાય, 2/3 π r³ એટલે કે 2/3 π ની જગ્યાએ 3.14 2.5 × 2.5 × 2.5 એટલે એનું ઘનફળ મળશે અર્ધગોલકનું 32.71 ઘન સેમી. હવે આપણે શોધવાનું છે પ્યાલાની વાસ્તવિક ક્ષમતા. હકીકતમાં એ કેટલો ઓછું છે, તો કે કુલ ક્ષમતા હતી આભાસી ટૂંકમાં, એમાંથી અર્ધગોલક 32.71 બાદ કરો એટલે જવાબ આવશે 163.54 સેમી ઘન અથવા ઘન સેમી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બે દાખલા બાકી હતા આપણે બરાબર, એ આપણે અહીંયા ગણે પૂરા થઈ ગયા, એટલે અહીંયા આપણું આ 13મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ અહીંયા પૂરું થાય છે. પાછળનું 7મું ઉદાહરણ કે પાછળના 1 પણ દાખલા આપણે કરવાના છે નહીં.